ભાજપની ઐતિહાસિક જીત બાદ નરેન્દ્ર મોદી ફરી એક વખત આજે સત્તાના સુકાન સંભાળવા જઈ રહ્યા છે ત્યારે દેશના લોકોની અપેક્ષા એમની પાસે શું છે? આ અમરેલી જિલ્લાનું એક બગીચો છે, લોકો હવે હેલ્થ પ્રત્યે ખૂબ સજાગ થયા છે. અહીં સવારમાં મોર્નિંગ વોકમાં સમાજના વિવિધ ક્ષેત્રના લોકો આવે છે, ડોક્ટરો છે, વકીલ છે, વેપારીઓ છે, વિદ્યાર્થીઓ છે, તમામ લોકો છે. આપણે એમને પૂછીએ નવી સરકાર પાસેથી લોકોની અપેક્ષા શું છે. ડોક્ટર સાહેબ, સરકાર નવી સરકાર પાસેથી અપેક્ષા શું છે? નવી સરકાર પાસેથી સૌથી પ્રથમ અપેક્ષા તો એ છે કે ગ્રામ્ય લેવલે જે હેલ્થની સુવિધાઓ, જે ગામડાના લોકોને જે હેલ્થની સુવિધાઓ છે એની પ્રત્યે ધ્યાન દેવાની જરૂર છે. અને બીજું, વધારામાં જે અત્યારે સ્વચ્છતા માટેનું એક અભિયાન બહુ સરસ ચાલુ કર્યું છે એને જરા જોરથી ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે એવું મને લાગી રહ્યું છે. તમને નવી સરકાર પાસે એકદમ ટૂંકમાં શું અપેક્ષા છે? ખેડૂતોને રાહત મળે, ડીઝલ પેટ્રોલમાં રાહત મળે અને ગેસ પેટ્રોલમાં. તો પેટ્રોલના ભાવ સતત ભાજપની જીત બાદ સતત રોજ વધી રહ્યા છે, પેટ્રોલના ભાવ ઓછા થવા જોઈએ, તમારું શું અપેક્ષા છે? મારી અપેક્ષા એવી છે કે એજ્યુકેશનમાં સરકારે ધ્યાન દેવા જેવું છે અને જે ખામી હોય પૂરી કરી અને અમરેલી જિલ્લામાં મેડિકલ કોલેજ મળી છે તો તાત્કાલિક ચાલુ થવી જોઈએ. શિક્ષણ મોંઘું છે, વધુ કેટલાક વેપારીઓને પૂછીએ તમને શું લાગે, શું થવું જોઈએ? ના, અત્યાર સુધી તો તેમની કાર્યવાહી સરસ જ છે, પણ એજ્યુકેશન અને ખેડૂતોના જે પ્રશ્નો છે, સળગતા પ્રશ્નો છે, અને આવતા વર્ષોમાં તો મને એવું લાગે છે બે જ પક્ષ છે, એક નોટા અને ભાજપ. તો ભાજપ સાફ થઈ ગયા બાદ વધુ એક વરિષ્ઠ નાગરિક છે, એક સિનિયર તરીકે તમને શું લાગે છે? સિનિયર સિટીઝન તરીકે જો સ્વચ્છતા ઉપર વધારે ધ્યાન દઈએ તો પ્લાસ્ટિક ઉપર ટોટલ બેન મૂકવો જોઈએ. પ્લાસ્ટિકની કોઈ પણ આઈટમ હોય, સ્લોલી ભલે મૂકે, સ્ટેપ વાઇઝ મૂકે, પણ ટોટલ બેન મૂકે. અને એજ્યુકેશનમાં ક્વોલિટી ઓફ એજ્યુકેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ખાલી એજ્યુકેશન દઈને ખાલી વિદ્યાર્થીઓ વધારવા, જસ્ટ પાસ કરી દેવાને બદલે ક્વોલિટી ઉપર જાય અને એ વધારે ધ્યાન દેવાની જરૂર છે. તો મોદી સરકાર સામે લોકોની અપેક્ષાઓ, લોકો ક્લિયર છે, એજ્યુકેશન સારું ભણતર મળવું જોઈએ, મોંઘવારીમાં ઘટાડો થવો જોઈએ, ગ્રામીણ વિસ્તારમાં મેડિકલ સુવિધા મળવી જોઈએ. વેપારી આપણી સાથે છે, તમે શું ઈચ્છો છો? અમારે થોડુંક જીએસટીમાં થોડોક ફાયદો, ટેક્સમાં સ્લેબમાં થોડુંક નીચું જવું જોઈએ. જીએસટી ઘટો છે, વધુ એક વેપારી. સૌથી મહત્વની તો વાત એ છે કે બેરોજગારોને રોજી મળવી જોઈએ, એ સૌથી મોટો વીક પોઈન્ટ છે જે પછાત આપણો જિલ્લો છે અમરેલી, એવામાં વધારે પડતું પ્રમાણ જોવા મળે છે. એક વકીલ છે સિનિયર, એમને પૂછ્યું તમારી શું અપેક્ષા? ખરેખર તો અત્યારે શિક્ષણ એટલું બધું મોંઘું થઈ ગયું છે એટલે સરકારે શિક્ષણ માટે ખાસ ધ્યાન આપવી અને શિક્ષણ ફ્રી કરી આપવું જોઈએ. અને જે બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે તો એના માટે ખાસ ધ્યાન આપી અને રોજગારી ઊભી કરવી જોઈએ સરકારે. લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા છે, પરંતુ લોકો પોતાની વાત ક્લિયર રીતે બતા મોદી સુધી પહોંચે એવું ઈચ્છી રહ્યા છે. બેરોજગારીને રોજગારી મળવી જોઈએ, કારણ કે અમરેલી જિલ્લામાં માત્ર કૃષિ એક જ ઉદ્યોગ છે, હીરા બજાર ધીમે ધીમે ડાઉન થઈ રહ્યો છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં મેડિકલ સુવિધાઓ, જીએસટીમાં વેપારીઓ મત તો ઢગલા આપી દીધા છે, પરંતુ હજી ઈચ્છે છે કે જીએસટીમાં પણ થોડું એમને સ્લેબ નીચો જવો જોઈએ. મહેન્દ્ર પકડા, TV9, અમરેલી.